જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને પૂરક પરીક્ષા પહેલા આપણે પુનરાવર્તન જોઈ ગયા હતા તેની અંદર સવાલ જવાબો પણ જોઈ ગયા હતા હવે ફરીથી તેનો અભ્યાસ કરીશું મને ઓળખી મારું નામ જોઈએ આપણે મને ઓળખી મારું નામ લખો આપણે ફરીથી અભ્યાસ કરવાનો છે તેની અંદર એક હું ગુજરાતની પશ્ચિમે આવેલો સમુદ્ર છું જવાબ શું આવશે અરબી સમુદ્ર કયો સમુદ્ર તો અરબી સમુદ્ર તેની અંદર જોઈએ બે નંબર હું બનાસકાંઠા જિલ્લામાં આવેલો ડુંગર છું જવાબ શું આવશે આરાસુર એ જ રીતે ત્રણ નંબર મેં યુદ્ધ કરી રાવણનો વધ કર્યો હતો જવાબ શું આવશે શ્રીરામ ચાર નંબર મારે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા છે જવાબ શું આવશે ત્રિકોણ એ જ રીતે પાંચ નંબર માળો માળો છીછરી રકાબી જેવો હોય છેજાબ શું આવશે કબૂતર છ નંબર મારી ચારે બાજુના માપ સરખા હોય છેજાબ શું આવશે ચોરસ સાત નંબર મારી ઋતુમાં ઠંડી પડે છેજાબ શું આવશે શિયાળો ચલો એ જ રીતે આઠ નંબર જોઈએ મારા વડે લોહી આખા શરીરમાં ફરે અને ફેલાય છેજાબ શું આવશે નસો આપણું જે લોહી હોય આખા શરીરમાં ફરે અને ફેલાય તો કોના દ્વારા ફેલાય તો નસો દ્વારા તો જવાબ શું આવશે નસો એ જ રીતે નંબર મારા વાટે ખોરાક લેવાય છે શું આવશે મો દસ નંબર મને રણનું વાહન કહે છે જવાબ શું આવશે ઊંટ ઊંટને રણનું વાહન કહે છે અગિયાર નંબર જુઓ હું કચ્છ જિલ્લામાં આવેલું છરી ચપ્પા માટે જાણીતું શહેર છું વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે અંજાર ઘણા વિદ્યાર્થી મિત્રો એ પૂરક પરીક્ષાની અંદર ઉપર કૌશ આપેલા હોવા છતાંય તમે ઘણી બધી ભૂલો કરતા હોવ છો અહીંયા શું કહે છે હું કચ્છ જિલ્લામાં આવેલું છરી ચપ્પા માટે જાણીતું શહેર છું તો મેં આ સવાલ જવાબ પૂછ્યો છે મારી મને ઓળખી મારું નામમાં તો ઉપર કૌશ જોતા નથી વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનો અંદર અંદર સવાર જવાબ આડી આપેલા હોય તેમાં તમારે જવાબ જાતે લખવાનો હોય છે તો શું આવશે જવાબ અંજાર ઘણા વિદ્યાર્થી મિત્રો ઘણી ભૂલો કરી છે અંજારમાં હું કચ્છ જિલ્લામાં આવેલું માટે જાણીતું શહેર છું જવાબ શું આવશે અંજાર હું કચ્છ જિલ્લામાં આવેલું છી ચપ્પા માટે જાણીતું શહેર છું જવાબ શું આવશે અંજાર ચલો એ જ રીતે બાર નંબર મારી ગારી અને નાન ખટાઈ ખૂબ વખણાય છે જવાબ શું આવશે સુરત તેર નંબર મને ભારતના રાષ્ટ્રપિતા કહે છે જવાબ શું આવશે ગાંધીજી ચલો એ જ રીતે ચૌદ નંબર મારા મામાનું નામ કંસ છે જવાબ શું આવશે શ્રી કૃષ્ણ પંદર નંબર ખેડૂત મારા વડે ખેતર ખેડે છે જવાબ શું આવશે હળ સોળ નંબર હું શીંક ચણા શેકવાનું કામ કરું છું જવાબ શું આવશે ભાડભુંજો સત્તર નંબર મારે પૃથ્વી જેવા નવ ગ્રહો છે જવાબ શું આવશે સૂર્ય અઢાર મારે ત્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ વાજબી ભાવે મળે છે જવાબ શું આવશે સહકારી મંડળી જવાબ શું આવે સહકારી મંડળી ચલો ઓગણીસ નંબર મારી ઋતુમાં ખૂબ ગરમી પડે છે જવાબ શું આવશે ઉનાળો ચોવીસ નંબર મને સૂર્યની આસપાસ ફરતા એક વર્ષ લાગે છે જવાબ શું આવશે પૃથ્વી ચલો એ જ રીતે નંબર જોઈએ મારે ત્યાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આવેલી છે તો અમદાવાદમાં વિદ્યાર્થી મિત્રો અમદાવાદની અંદર ફિઝિકલ રિસર્ચ લેબોરટરી આવેલી છે જવાબ શું આવશે અમદાવાદ બાવીસ નંબર મારી ઋતુમાં સફેદ ઝીણા કપડા શરીરને વધુ માફક આવે છે તો જવાબ શું આવશે ઉનાળો ઉનાળાની અંદર વિદ્યાર્થી મિત્રો સફેદ ઝીણા કપડા શરીરને વધુ માફક આવે જેથી ગરમી લાગે નહીં જવાબ શું આવશે ઉનાળો ચો તેવીસ નંબર હું દરિયામાંથી માછલા પકડું છું કોણ પકડે તો માછીમાર જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો માછીમાર જવાબ શું આવે માછીમાર વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા મને ઓળખી મારું નામ આપણે ફરીથી અભ્યાસ કરી ગયા તો તમારે ઘરે શું કરવાનું એનું બે વાર વાંચન કરવાનું જેથી કરીને પરીક્ષાની અંદર ભૂલો થાય નહીં અને આપણે ફરીથી સરસ મજાનો અભ્યાસ કરીએ તો વાર્ષિક પરીક્ષાની અંદર તમે લખી શકો બરાબર ને તો શું કરવાનું ઘરે એનું વાંચન કરવાનું ફરી મળીશું જય સ્વામિનારાયણ